ટીપડિયા સર અને આપણી સ્કૂલનો હૃદય ગણી શકાય તેવા દરેક વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી આપણી વચ્ચે ટૂંક સમયમાં જ ઉપસ્થિત રહેશે એવા જાપડા સાગરભાઈ જેઓ લોક સાહિત્ય કલાકાર છે. ત્યારબાદ બાંભવા મુકેશભાઈ જેઓ આપણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ તેમના સ્કૂલકાળ દરમિયાન એક પણ વખત ક્યાંય વાતમાં કે ફરિયાદમાં આવેલ નથી. તેઓ પણ ગાયક છે, તેમનું પણ સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ તબક્ષી તરીકે મયુરભાઈ જેઓ અવારનવાર કાર્યક્રમમાં જતા હોય છે, તેમનું પણ સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ બેન્જોવાદક તરીકે રાજુભાઈ જેઓ તમને જાણો છો, તેમનું પણ સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને અંતે જેમના વગર આ કાર્યક્રમ સારો લાગે નહીં એવી માઇક સિસ્ટમ તો આપણે રામનાથ સાવનનું પણ સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને તમને બધાને ખ્યાલ જ છે બરાબર કે આ કાર્યક્રમ આપણે શેના માટે રાખેલો છે, ધોરણ 10 અને 12 નો વિદાય સમારોહ. તો વિદાય સમારોહ તરીકે આપણે લોક ડાયરાનું આયોજન કરેલું છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય કે હવે તેમની જીવનનો ગોલ્ડન પીરિયડ એટલે કે શાળા બરાબર જેનો અંત થઈ રહ્યો છે અને હવે તેઓ તેમના જીવનનું ઘડતર કરવા જઈ રહ્યા છે બરાબર. તો શાળા પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ પાઠવીએ છીએ. ધોરણ 10 માટે પણ આપણે કહી શકીએ કે હવે તેઓ એક્ઝામ પછી તેમનું ઘડતર, તેમનું કરિયર કઈ દિશામાં આગળ વધારવું તો એના માટે પણ આપણે શાળા પરિવાર વતી તેમને અભિનંદન પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ. અને હવે વધારે સમય ના લેતા હું વિક્રમ સર ને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમ ને આગળ સંભાળે. હેલો, જુઓ આજે લોક ડાયરા નું આયોજન એટલા માટે કર્યું કે છે આપણી ભૂલાઈ ગયેલી સંસ્કૃતિ અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે લોક ડાયરો એ મહત્વની વસ્તુ છે. જે દિવસે ગુજરાતની અંદર ટેપ, રેડિયા, ટીવી જેવા માધ્યમ ન હતા ત્યારે ગામડા ગામનો ચોરો હોય અને ત્યાં એમ કહી શકાય કે નિરક્ષર પ્રજા, અભણ પ્રજા આ લોક ડાયરો સાંભળતી. મનોરંજનના કોઈ માધ્યમ ન હતા અને એ મનોરંજનને પૂરું પાડતો કાર્યક્રમ એટલે લોક ડાયરો. રેડિયાની અંદર આવતો લોક ડાયરો ગામડાનો ચોરાનો પુકાર આવતો, ચોરે જે વાતો થતી હોય એ રેડિયાની અંદર આખું ગામ, એક જ ગામની અંદર રેડિયો હોય અને રેડિયાની અંદર આખું ગામ સાંભળતું હોય. તો ધોરણ 10 અને 12 ખાસ કરીને તો 10માં વિદાય સમારંભ ન હોય, એ લોકો તો અહીંયા આપણે 11મું કરતા હોય છે. ધોરણ 12નો ખાસ કરીને વિદાય સમારંભ એના માનમાં આ પહેલી વખત આપણે આ 14 વર્ષની અંદર લોક ડાયરાનું આયોજન કર્યું છે. તો એ આયોજન સફળ થાય અને ઘણા દિવસથી વિદ્યાર્થીઓની પણ ઈચ્છા હતી કે સાહેબ ક્યારે લોક ડાયરો કરવાનો છે. તો આજે આપણે અવારનવાર એવા લોકગીતો છે, ભજન છે, માતાજીના કોઈ ગરબા છે, લગ્નગીતો છે, જે આપણું વિસરાઈ ગયેલું સાહિત્ય છે એ સાહિત્યને આપણે થોડુંક વાગડશું તો પણ આપણે એવું જાણી લેશું કે આપણે થોડુંક લોકવાર્તાનું રક્ષણ કર્યું. કારણ કે આજ આ યાંત્રિક અને મીડિયા યુગની અંદર આ બહુ બહુ જરૂરી છે. જેમ કે હલરડા છે એ સાવ ભૂલાઈ ગયા છે, તો અમુક વસ્તુ ભૂલાઈ ગઈ છે અને જે નવું નવું છે એ એનું એમ કહે કે સ્થાન વધારે જમાવતું જાય છે તો એ ન થાય અને આપણી સંસ્કૃતિ ટકી રહે એ હેતુસર આપણે આ કાર્યક્રમ આજે માણવાનો છે અને માણવાનું છે સાથે જાણવાનું પણ છે. તો હવે આપણે સાગરભાઈ આવે ત્યાં સુધી આપણે થોડોક કાર્યક્રમને આગળ વધારીએ.
માણી દુખ હરણી કુળ દેવી અને માણી કરણી કરવે સહાય એ પણ માણી ધાર જુગમાં જોગણી અરે રે માણી પર ગટ પીઠડિયા તો શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મતી આપજો મને માત અક્ષર બતાવજો એ મારી ગુણગાનિયા અક્ષર બતાવજો બતાવજો એ મારી ગુણગાવને પધારે સાગર ભાઈ સદાઈ ભવાની સહાય રહો અલી સન્મુખ રહો ગુણહે પંચ દેહવ મણી રક્ષા કરો ખુદ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરે બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તમેવ માતા ચ પિતા તમેવ અને તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વં મમ દેવ દેવં નમો ગુણેશ દેવ નમો માળવંતા અરે અયોધ્યામાં કોણ કોણ વંતા નમો ગુણેશ દેવ નમો thank you.
મજા આવે છે તો હવે જો મારામાં તાળીનો માળો તો હાલે પણ બીજા મહેમાન આવ્યા એ ગાય ને એ આપણે તાળી મારવાની આપણે હરોજ આવું કરવાનું હોય બરાબર છે અને આજે આપણે આનંદ જ કરવાનો છે એક જરાક બોલી ગયું કે દત્તન ન લઈ આવતા એમ છતાં લઈ આવ્યા છે એ દત્તન ને આપણે ઉપર સુધી ખોલવાનું નથી આવું કે તો તાળી પાડવી જોઈએ પાડવી જોઈએ આપણા સાગર ભાઈ એમ કે તો તમે જેમ વિદ્યાર્થી છો એ પણ તમારી ઉંમરનો છે ને મારો વિદ્યાર્થી છે મારા ગામમાં જ રહે છે જેવો એક ચોપડી ભણેલ નથી અભણ છે લોક સાહિત્યદાર મેઘાણીને કોઈ પૂછ્યો લોક સાહિત્ય શું બોમ્બે ની અંદર કોઈ પ્રશ્ન પૂછ્યો બોમ્બે ની અંદર કોઈ પ્રશ્ન પૂછ્યો કે લોક સાહિત્ય શું છે બરાબર તો મેઘાણીએ કીધું કે લોક સાહિત્ય એટલે જેની અંદર ગામડું બોલે અને શહેર સાંભળતો હોય અભણ બોલતા હોય અને ભણેલ વર્ગ સાંભળતો હોય એને લોક સાહિત્ય બીજું બુદ્ધિ બોલતી સોરી સરળ બોલતું હોય જ્યાં ભોળ પણ બોલતું હોય ગામડાના લોકો બોલતા હોય અને શહેરના લોકો સાંભળતા હોય લોક સાહિત્ય અને છતાંય કે બીજું તમને કહું કે વગડાની અંદર તમે આવેલા જાઓ ગામડું પૂરું થાય અને રસ્તો પૂરો થાય ગામડાનો અને તમે સેમનો રસ્તો લ્યો વગડામાં આવેલા જાઓ અને એની અંદર જે ફૂલો ઉગે કોઈ વાવે ને કોઈ પાણી ન પાય અને જે 18 જાતની વનસ્પતિ ખીલી હોય અને એમાં જે ફૂલો આવે ને એ લોક સાહિત્ય અને તમારા ઘરના આંગણામાં તમે ફૂલ છોડ વાવો અને પાણી પાવો પડે એ સાહિત્ય કારણ કે એમાં માવજત કરવાનું લોક સાહિત્યમાં ભૂલ આવે હે લોક સાહિત્યમાં ભૂલ આવે તુલસીદાસજી કીધું છે ને કે તુલસી સંસાર મેં અને ભાત ભાત કે લોક સબસે હિલ મિલ કર ચાલીએ અને જેસે જેસે નદી નાવ સમજો બરાબર તો આ દુનિયામાં ભાત ભાતના લોકો છે કેવા છે ભાત ભાતના લોકો છે એમાં આપણા સાગરભાઈ જે લોક સાહિત્યના ઘણા કાર્યક્રમ કરે છે જે અભણ છે છતાંય જેવો ગીત લખે છે સિંગર તો છે સાથે લિરિક્સ પણ છે જે ગીત લખે છે લેખક પણ છે અને એ હું તો એમ જ માનું છું મારો વિદ્યાર્થી છે અને યુટ્યુબની અંદર પહેલું જ જો મારું ગીત કોઈ રિલીઝ કર્યું હોય તો એ આ સાગરભાઈ છે તો આપણે ઘણા સમયથી મારી ઈચ્છા હતી એની પણ ઈચ્છા હતી કે સાહેબ સ્કૂલે આવો કાર્યક્રમ રાખો એટલે મેં કીધું ભલે પણ આ કાર્યક્રમ કરવા માટે પહેલા તો આપણે આયોજન કરવું પડે વાર લાગે બરાબર છે ડાયરેક્ટ તો વસ્તુ નથી થતી એટલે સમય વધુ થઈ જાય તો હવે આપણે વધારે સમય નહીં લે ઘણા બધા કલાકારોને સાંભળવાના છે તો હવે હું સાગરભાઈને વિનંતી કરીશ કે જેવો વધારે અને જે આપણને પોતાના ગીત લોકગીત ભજનમાં આપણને એને મજા આવે ત્યાં સુધી આપણને મજા કરાવે તો આપણે તાળીથી વધારશું બોલે સદગુરુદેવની કૃષ્ણ કનૈયાલાલ કી રામદેવ પીર મહારાજ કી અપને અપને માતા પિતા કી ઓમ
Thank you.
I'm gonna go to the bathroom.
ખૂબ સરસ અને આ સાહેબે જ અમને બધું શીખવાડ્યું લખતા વાંચતા અમને જે મારે જે કર્મો મેં આજે રજૂ નથી કરી પણ આ સાહેબ નું જ આજે એની દયાથી હવે આમ વાંધો નહીં આવે નજરે જોતા એ કેવું પડે કોના વાળું કે લેલાડી વેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું અમારા થી ન ગોવાય કોળવણ થી કાનિયા અમને પાપ લાગે સ્ટેજ ઉપર બેઠા સાહેબ અને ખોટું બોલી તો મહાપાપ લાગે બરાબર છે બીજું કે માં શારદાની દયા હોય ને તો આપણે ગાઈ શકીએ ખરેખર પરમાત્માની દયા હોય તેવું ગવાય અને જેના ગળાની અંદર મોરલા ટહુકતા હોય ને મોરલા પોતાની ડોકના ત્રણ ત્રણ કટકા ગહેકાટ ગહેકાટ કરતા હોય એ ગાય શકે બાકી પરમાત્માની દયા વગર ગાય પણ શકાતું નથી એક ભાઈ ગાતા હતા ગામડા ગામના ભજન હતા અને એક ભાઈ ગાતા હતા કે ભાલાવાળા ગુજરાતી નો શિક્ષક છે ત્યાં છે તમારું તો ગળું તમે ગાવું છો વાહ તમે એક કામ કરો તમે આકાશવાણી કેન્દ્રમાં ફોર્મ ભરો ને ત્યાં જાઓ ત્યાં તમને રાખશે અને અહીંયા જો જગ્યા ન હોય તો વડોદરા જાઓ અહીંયા આકાશવાણી કેન્દ્ર છે ત્યાંય નો રાખે તો ભુજ જાઓ અને અહીંયા નો રાખે તો આફ્રિકાના જંગલમાં જાઓ પણ અમારા કાળમાંથી જાઓ અને ગાયું નો કે ગાયું તો કેવું છે કે કોકને સાંભળવાનું મન થાય એટલે એ કલાકાર હાથમાં દોરું હાલતો હતો એમાં સાગર જેવો આમ મેળો કે કેમ ભાઈ તો કે બસ મરવું છે જિંદગી બગડી ગઈ આમાં કઈ છે નહીં તો કે કેમ તો કે કોઈ ગીત જ સાંભળતું નથી કઈ એવું મરાતું હોય છે ભાષણ નો કરી હવે નકર કેવું લાગે મીંગરી દૂધ પીધું એવું લાગે બરાબર આંખું બંધ કરીને ગાઈ શકાય મોજ આવે તો તમે આંખું બંધ થઈ જાય એટલે કલાકાર ના મોજ માં આંખું બંધ કરીને જતો હતો અને એના બજેટ પૂરા થયા પછી પૂછવા ગયો ઓલા ભાઈ ને કે કેવું ગાયું ત્યાં તો ઓલો સામે લટકતો આને ગાયું નો કહેવાય ગાયું તો એને કહેવાય કે જે કોઈને મરવાનું મન ન થાય બરાબર એક ગામડા ગામમાં ડાયરો હોય આવો ડાયરો આવો ડાયરો હતો અને એ ડાયરા ની અંદર કલાકાર આવ્યા અને કલાકારો હંમેશા લેટ હતો લેટર એટલે તમે જોયો તો એ એટલે ગામડામાં કલાકાર હતા ને બધા બેઠા હતા અને એમાં કલાકારો બધું ચાલાક તો હોય એ મ્યુઝિક વધારે આપે અને થોડું થોડું ગાય એટલે બધાને આરામ થઈ જાય એટલે કલાકારે વિચાર કર્યો કે આ ગામડાની પંચાયત છે અને આ સાંભળવામાં ધરાવાના નથી એટલે એને એક આઈડિયો માર્યો આપણે કઈ કિમિયો લગાવ્યો એટલે એને કિમિયો લગાવ્યો કે ભાઈ તમે કે તમારા માટે કોઈને આવડતું હોય તો એક બે ગાવ છે તો અમે સાંભળી ગયા એટલે કે ઓલા એ ગોઠણો પાણીસા ચડાવેલા અમુક અમુક રૂમાલ નાખેલા કઈ લાકડ્યું
અમે ગાય પણ તમે ગાવ તો અહીંયા ઝીલી બાકી એમને ન આવે અમે અભણ કે તો બોલા કે કલાકાર નાખી ગયું કે ગાવા તો કહીશું અહીંયા તો એટલો તો આપણને આરામ એટલી વાર ઈ ગાય પછી આપણે ગાય નિજી ગાવે એટલે વાંધો ન આવે એટલે કે આવો કે લે બોલા ચિત્રા વાળા મંજીરા આમ 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 ગોઠણી ભરીને ભાઈ બેઠા હોય વગાડવા જાણ પખાડ લે અને ભાઈ વળાકારે તેથી આઝાદી નો યુગ હતો એટલે ગાંધીજી નું વધારે મહત્વ હતું એટલે ભાઈ કદી કલાકાર વધારે બેઠા હતા અને મારી કલાકાર એક કલાકાર એ કીર્તિદાન ગઢવી જેવા મસ્ત ગાય હોય ને હે બાપુ ગાંધીજી ઉભો ઉભો ધરણી ધ્રુજાવે અને ભાઈ ગામડા વાળા પકડ પકડ બોમ પકડ પકડ બોમ કરીને ચાલુ કર્યું હે કાકો ગાંધીજી હે બાપુ ગાંધીજી હે કાકો ગાંધી આમ ગોઠણીયા પર ઉભા થઈ ગયા હે બાપો ગાંધીજી ઉભો ઉભો ભરીને ઉગાડે હવે ક્યાં ધરણી ધ્રુજાવે અને ક્યાં બહેણી ઉઠાડો આવું ગીત માં થઈ જાય આવડતું હોય તો વાંધો આવે એટલે ગાતા આવડતું હોય તો જ અમુક વસ્તુ સારી લાગે અમુક પાણી વાર્તા વર્તે ગાતા હોય પાણી વાર્તા વર્તે ગાતા હોય ગાતા હોય પેલો મારો આંબળો અને રણુ જાનારા બીક લાગતી હોય આપણને ત્યારે ભક્તિ થઈ જ છે પણ ભક્તિ નો હોય જોર જોર થી આપણને એમ થાય કે નહીં બીક લાગતી હોય એટલે ઘણી વાર આવી રીતે ગવાતું હોય પણ એનો અંદર થી ભાવ નો ભાવ વસ્તુ ખબર પડે એક ભાઈ પેટી વગાડતા અને આમાં એવું છે એક ભાઈ પેટી વગાડતા હતા તો આખી રાત પેટી વગાડી ગઈ તો મોટા ખોયડા કોઈ સારું ગાતો હોય તો એમ કહી શકાય કે એના ગળામાં કોઈ અલગ લતાજી ગાતા જ આપણે એમ કહેવાય કે લતાજી ના ગળાની અંદર કોઈ અલગ છે પણ કોઈ અલગ ગાતે ત્યાં જઈને ન કે વાહ લતા વાહ આપણા બહેનો એ પણ તૈયારી કરી છે તો હું એક ગીત છે અને જે આપણા માધવીબેન છે જે ગાવાના છે એક લોકગીત મજાના છે મારી વેણીના ચાર ચાર ભૂલ અને અંબોડેલે સોહે સોહામણી જૂથ તો આપણે માધવીબેનને તાળીઓથી બધાવશું તો માધવીબેન વધારે